દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીના ડેલી ધમાકેદાર ન્યૂઝ જોવા માટે કેટીવી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલા તમને મળતા રહે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ બજાવતા કોમલબેન નામની મહિલા પોલીસ કર્મીનું સારવાર દરમિયાન જીજી હોસ્પિટલમાં મોત થયું. જાણવા મળતી વિગત પ્રમાણે ગત તારીખ 12ના રોજ મહિલા પોલીસ કર્મીની સંકલ્પ હોસ્પિટલમાં ડિલિવરી સમયે વધુ લોહી વહી જવાથી જીજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં આજે સારવાર દરમિયાન જીજી હોસ્પિટલમાં તેણીનું મોત નિપજ્યાનું જાહેર થયું છે. મૃતક મહિલા પોલીસ કર્મીના પતિએ મીડિયા સાથેની વાતચીતમાં પોસ્ટમોર્ટમ બાદ ફરિયાદ કરવી કે નહીં તે નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું. અને મારી વાઈફ સિટી બી માં નોકરી કરતી હતી અને ઉજ્વલા સાથે અમે પ્રાઇવેટ સારવાર લેતા હતા ડિલિવરી માટે. એટલે 12 તારીખે અમે અહીંયા ગયા હતા, દુખાવો ઉપડ્યો હતો. એટલે તો અહીંયાથી મારા બાળકનો જન્મ થયો હતો સિઝેરિયનથી, પછી બ્લડિંગ ચાલુ થઈ ગયું હતું. એટલે એ લોકોએ જીજીમાં અમને શિફ્ટ કર્યા હતા 108 બોલાવીને. હવે શું થયું એ મને વાં કાંઈ ખબર નથી, અંદર બ્લીડિંગ કેવી રીતે થયું શું થયું એના માટે હું પીએમમાં માંગણી કરું છું કે મને જાણવા મળે. એટલે હવે એમાં લખાયું છે પોલીસમાં કે આવી રીતે બધું થયું છે, શું થયું એ મને ખબર નથી. 2-2.5 વર્ષ થી નોકરી કરતા હતા. બાળક બરાબર 12 તારીખે અહીંયા થયા હતા, અમે એડમિટ થયા હતા અને આઈસીયુમાં હતા અને આજ રોજ અવસાન પામેલ છે મારી વાઈફ. 108 લોકો જ બોલાવી હતી. તમને શું લાગે છે જીજીને ખૂબ સારવાર દે ડોક્ટરની બેદરકારી એ શું છે? 100% હવે એ તો બ્લીડિંગમાંથી જ ચાલુ થયું હતું ઉજ્વલા સાથેની અહીંયાથી. એટલે હવે અહીંયાથી શું થયું હોય મને કાંઈ ખબર નથી. જીજી હોસ્પિટલની તો સુવિધા બધી સારી છે પણ આજ વધારે બ્લીડિંગ થઈ ગયું છે. વહેલા અમને અહીંયા શિફ્ટ કરી દીધા હોત ને તો ફરિયાદ નો હજી ક્યાં આપણે પીએમ આવે પછી પીએમ માં રિપોર્ટ આવે પછી. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ભોગાયતા જામનગર. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો.